आज शीखवानुं छे चेप्टर नंबर एक सूचकांक स्वाध्याय 1.4 ना दाखला नंबर 1, 2, 3, 4, 5। स्वाध्याय 1.4 नो पहेलो दाखलो मध्यम वर्गना कुटुंबोनी अंदाजपात्र तपास परथी नीचे मुजब माहिती मळे छे। ते परथी वर्ष 2013 ना सापेक्षमां वर्ष 2015 ना जीवन निर्वाह खर्चनो फेरफार जणाय छे ते सूचकांक मेळवी जणावो। पहली वस्तु के आ दाखलामां सूचकांक मेळवानो छे अने हवे बीजी वस्तु छे जो वर्ष 2013 दरमियान कोई एक कुटुंबनो खर्चवा पात्र सरेराश मासिक आवक रुपया 15,000 होय तो 2015 ना दरमियान खर्चवा पात्र मासिक सरेराश आवक नो अंदाज मेळवो। मतलब के 2013 नो मासिक आवक 15,000 आपेलो छे अने 2015 नो मासिक आवक मेळवानुं छे। त्यारबाद कोष्टकमां समूह आप्या भार आप्या। भार मतलब आ दाखलामां IW ग्रीत थशे એટલે ભારને આપણે W કહેશું, 2013 ના ખર્ચને P0 અને 2015 ના ખર્ચને P1। સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 નો જવાબ સમૂહ રકમમાં જે મુજબ આપ્યું એ પ્રમાણે લખો આપણે। ભાર એ પણ રકમમાં આપેલ એ મુજબ, 2013 નો ખર્ચ P0 તે પણ રકમમાં આપેલ છે અને 2015 નો ખર્ચ P1 તે પણ રકમમાં આપેલ છે। એનો મતલબ કે આ પહેલી ચાર કોલમ છે જે રકમમાં આપેલ તે મુજબ લખવાના। આગળ રીત અહીંયા W આપેલ છે ભાર, એના આધારે આપણે નક્કી કર્યું કે આ દાખલો IW રીતે થશે, પણ I આપ્યો નથી। I ગોતવા માટે સૂત્ર જ છે, સૂત્ર છે કે આપણે સૂત્રમાં પણ દર્શાવેલું કે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને IW એટલે I અને W નો ગુણાકાર કરવો। હવે આટલી વસ્તુ રકમમાંથી પહેલી ચાર કોલમ આ કેમ મેળવી, તો કે P1 ના છેદમાં P0 મતલબ કે 3900 ભાંગ્યા 3000 ગુણ્યા 100 એટલે 130, એવી રીતે 1850 ભાંગ્યા 1450 ગુણ્યા 100 એટલે 127.68, એવી રીતે બધી કોલમો મેળવી I ની। ત્યારબાદ IW મતલબ I અને W નો ગુણાકાર કર્યો એટલે IW ની કોલમ મળી। છેલ્લે ટોટલ કર્યો સિગ્મા W 100 અને સિગ્મા IW 13,564। ત્યારબાદ કૌટુંબિક બજેટના અંદાજ રીતે સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W સૂત્ર મૂક્યું અને આપણે 135.64 સૂચકાંક મળ્યો। આજે આપણે સૂચકાંક મેળવ્યો 135.64 જે છે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક, વર્ષ 2013 ના આધારે 2015 નો સૂચકાંક છે એટલે 2015 ના વર્ષમાં સૂચકાંક 135.64 થાય। સૂચકાંક જે જવાબ આવ્યો એનું અર્થઘટન એમ થાય કે 135.64 જવાબ આવ્યો મતલબ કે 100 થી 35.64% વધારો થયો તેમ જોવા મળે છે, આનું અર્થઘટન। અને બે હવે બીજી વસ્તુ દાખલામાં કીધી કે 2015 નો સૂચકાંક 135.64 છે એના આધાર 2015 ની માસિક આવક શોધવાની, એટલે આપણે બે વર્ષ લખ્યા 2013 અને 2015, સૂચકાંક લખો અને આવક લખી। હવે સૂચકાંક નિયમ મુજબ સૂચકાંક આપણે હમણાં ગોઈ તો 135.64 છે એ 2015 નો છે, તો 2013 નો સૂચકાંક કેટલો, ધ્યાન રાખજો કે આધાર વર્ષના નિયમ છે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય, 2002 વર્ષમાંથી જે જૂનું વર્ષ હોય તેનો સૂચકાંક 100 અને જે આપણે મળ્યો 2015 નો સૂચકાંક ત્યાં અહીંયા લખો અને આવક જે રકમમાં જ આપેલી છે 15,000 ઉપર પેરેગ્રાફમાં, તો ત્યાં છે 2013 ની આવક 15,000 તો 2015 ની આવક શોધવાની, એટલે ત્રિરાશિ મૂકી અને ચોકડી ગુણાકાર કર્યો કે સામસામે હોય એનો ગુણાકાર અને એકલા હોય છેદમાં, મતલબ કે 135.64 ગુણ્યા 15,000 અને ભાંગ્યા એકલા કેટલા છે 100 તો ભાંગ્યા 100 એટલે 20,346 જે 2015 ની માસિક આવક થશે। સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો। કૌટુંબિક અંદાજપત્રની રીત મતલબ IW રીત। કોષ્ટકમાં જોઈએ કે વસ્તુ આપેલી છે, 2010 નો જથ્થો અને ભાવ અને 2014 નો માત્ર ભાવ આપેલ છે, બે વર્ષ છે અને ભાવ અને જથ્થો છે, ભાવને આપણે P કહેશું, જથ્થાને આપણે Q કહેશું, એટલે જે બે જગ્યાએ ભાવ આપ્યા ત્યાં P લખવાના અને જથ્થો છે ત્યાં Q લખવાના,
બે વર્ષ છે તેમાં જૂનું વર્ષ છે 2010 હવે 2010 છે ત્યાં આપણે ઝીરો લગાડશું એટલે 2010 નો જથ્થો એટલે ક્યુ ઝીરો 2010 નો ભાવ એટલે પી ઝીરો અને 2014 નો એટલે કે ચાલુ વર્ષનો ભાવ એટલે પી વન સિમ્બોલ આપશું બીજા દાખલાનો જવાબ રકમમાં આપણે જે વસ્તુ આપી તે લખી ત્યારબાદ ક્યુ ઝીરો જે પણ રકમમાં આપેલ પી ઝીરો પણ રકમમાં આપેલ અને પી વન પણ રકમમાં આપેલ એટલે આ ચાર વસ્તુ રકમમાં આપેલ વસ્તુ ક્યુ ઝીરો પી ઝીરો અને પી વન કૌટુંબિક બજેટની રીતે કીધું એટલે આઈ ડબલ્યુ ની રીતે થાય એટલે આપણે આઈ અને ડબલ્યુ પણ બે મેળવવા પડશે હવે ડબલ્યુ કેમ મળે તો કે સૂત્રમાં જ કીધું કે ડબલ્યુ પી ઝીરો બરાબર પી ઝીરો ઇન્ટુ ક્યુ ઝીરો જે આપણે ગોતવાનો રહેશે ત્યારબાદ આઈ પણ મેળવવાનો રહેશે પી વન ના છેદમાં પી ઝીરો ગુણાશો ત્યારબાદ આઈ ડબલ્યુ હવે એવું નથી કે કોઈ પણ આવી જ રીતે કોષ્ટકના કોલમ આપવાની ગમે એ રીતે આપી શકો વસ્તુ પછી આ જે ટૂંકમાં કોલમ હોવી જોઈએ આઈ પણ હોવો જોઈએ ડબલ્યુ પણ હોવો જોઈએ અને આઈ ડબલ્યુ આપણે આટલી વસ્તુનું કામ છે પછી આગળ હોય પેલા હોય કે પછી હોય કે ગમે ન હોય પણ હોવી જોઈએ એટલે પી ઝીરો ક્યુ ઝીરો કેમ મળે તો કે પી ઝીરો અને ક્યુ ઝીરો નો ગુણાકાર કરે એટલે ડબલ્યુ મળી જાય આઈ એટલે પી વન ના છેદમાં પી ઝીરો ગુણાશો એટલે પી વન ભાઈ પી ઝીરો ગુણાશો કરવાથી મળી જશે અને આઈ ડબલ્યુ એટલે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરવાથી આ મળી જશે ત્યારબાદ ટોટલ કરવાનો સિગ્મા ડબલ્યુ અને સિગ્મા આઈ ડબલ્યુ નો કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક નું સૂત્ર મૂક્યું સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ કોષ્ટકમાં જોઈને કિંમત મૂકી એટલે સૂચકાંક મેળવો 128.53 અને જેનું અર્થઘટન થાય છે 28.53% વધારો જે 100 થી એટલા વધેલા છે દાખલા નંબર 3 માટે જરૂરી સમજૂતી કુલ ખર્ચની રીતે સૂચકાંક જ્યારે શોધવાનું કઈ રકમમાં તો ત્યારે આપણે રોકડને કોષ્ટકમાં જો ક્યુ ઝીરો આપેલ હોય તો લાસ્ટ પેરની રીતે સૂચકાંક મેળવવાનો અને જો ક્યુ વન આપેલ હોય તો પાસેની રીતે સૂચકાંક આઈપીની રીતે મેળવવાનો જ્યાં લાસ્ટ પેરનો સૂચકાંક આઈએલ બરાબર સિગ્મા પી વન ક્યુ ઝીરો છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણાશો અને પાસેનો સૂચકાંક આઈપી બરાબર સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન ગુણાશો દાખલા નંબર 3 નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનું કીધું એટલે કોલમના આધારે નક્કી થશે કે કયો સૂચકાંક 2014 નો જથ્થો 2014 નો ભાવ 2015 નો ભાવ મતલબ કે 2014 નો જથ્થાને ક્યુ ઝીરો કહેશું 2014 ના ભાવને પી ઝીરો અને 2015 ના ભાવને પી વન કહેવામાં આવશે અહીંયા ક્યુ ઝીરો આપેલ છે એટલે કે આ દાખલો કુલ ખર્ચની રીતે એટલે લાસ્ટ પેરની રીતે સૂચકાંક મેળવવામાં આવશે હવે આગળ જોઈએ કે વસ્તુ આપેલી છે કોલમમાં એકમ આપેલ એકમ આપે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ફેરફાર થાય નહીં એટલે એક એક વસ્તુનું જોઈએ ક્વિન્ટલ અને કિલોગ્રામ બે શબ્દ સરખા હોવા જોઈએ શબ્દ સરખા નથી એટલે નિયમ લખ્યા એક ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ ત્યારબાદ આગળ આપણે આ દાખલા જોયેલા છે 100 કિલોગ્રામ 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 થઈ ગયા સરખા એટલે 100 ના પાડામાં 50 આવે તો કે નહીં તો આ ક્વિન્ટલની જગ્યાએ 100 કિલો લખવા મતલબ કિલોગ્રામ કિલોગ્રામ સરખા થઈ ગયા હવે ભાવ આરે સરખામણી તો કે ભાવમાં ફેરફાર થશે કેમ કે આગળ 100 છે એટલે 1200 અને 1700 1200 ને 1700 નહીં લખવામાં આવે 1200 ભાંગ્યા 100 એટલે ત્યાં 12 લખવામાં અને 1700 ભાંગ્યા 100 એટલે 17 ત્યારબાદ વસ્તુ બી વસ્તુ બીમાં પહેલા શબ્દ ચેક કરવાનો એકમના કિલોગ્રામ કિલોગ્રામ શબ્દ સરખા છે એટલે જથ્થો બરાબર આગળ 20 છે એટલે બે ભાવમાં ફેરફાર થશે ₹340/20 = 17 ₹380/20 એટલે 19 વસ્તુ સીમાં લીટર લીટર શબ્દ સરખા એટલે જથ્થો બરાબર આગળ 10 છે એટલે ભાવમાં ફેરફાર થશે 30/10 એટલે 3 40/10 એટલે 4 ત્યારબાદ વસ્તુ ડી ડઝન અને નંગ શબ્દ સરખા નથી
એટલે કે નિયમ લખવાનો, એક ડઝન બરાબર 12 નંગ, એક ડઝન બરાબર 12 નંગ, 12 ના પાડામાં 20 આવે તો કે નહીં, જો પાડામાં ના આવે તો આ એકમ જ ફેરવી નાખવાનો, એક ડઝનની જગ્યાએ 12 નંગ લખવાના, એટલે શબ્દ સરખા થઈ ગયા નંગ અને નંગ. હવે જથ્થો બરાબર આગળ 12 છે એટલે બે ભાવમાં ફેરફાર થશે, પંદર ભાંગ્યા બાર એટલે 1.25, અને ચોવીસ ભાંગ્યા બાર મતલબ કે 2. ત્યારબાદ વસ્તુ ઈ મીટર, મીટર શબ્દ સરખા એટલે જથ્થો બરાબર, આગળ કોઈ અંક પણ નથી એકમની આગળ એટલે ભાવ પણ બરાબર. દાખલા નંબર 3 માં નોંધ કે કુલ ખર્ચની રીતે જ્યારે કીધું હોય અને રકમમાં કોષ્ટકમાં Q0 આપેલ હોય હોવાથી આપણે અહીંયા IL ની રીતનો ઉપયોગ કરવો. કોષ્ટકમાં વર્ષ આપેલું છે, Q0 આપેલા છે, P0 આપેલા છે અને P1 આપેલા છે. IL એટલે લાસ્ટ પેરની રીત, અગાઉ પણ આપણે સૂત્રમાં જોયું છે કે IL એટલે 1000 વાળી કોલમ, P1 Q0 P0 Q0, એક્સ્ટ્રા બે કોલમ લાસ્ટ પેરની આપણે તૈયાર કરશું, ત્યારબાદ ગુણાકાર કરીને મેળવશું. P1 Q0 એટલે P1 અને Q0 નો ગુણાકાર, અને P0 Q0 એટલે P0 અને Q0 નો ગુણાકાર, ત્યારબાદ એ બે જ કોલમનો સરવાળો કરશું અને લાસ્ટ પેરની રીતે સૂચકાંક મેળવવો. IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણાશો. ત્યારબાદ કોષ્ટકમાં જોઈને સરવાળાની કિંમત મૂકી વીણાશો, ભાંગાકાર અને ગુણાકાર કર્યા એટલે સૂચકાંક આવશે કુલ ખર્ચની રીતે 132.51. દાખલા નંબર 4, નીચેની માહિતીના આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. વસ્તુ ભાર એટલે W અને ઉત્પાદનનો સૂચકાંક એટલે I, એટલે આ દાખલો IW ની રીતે ગણવામાં આવશે. રકમમાં આપણે વસ્તુ આપેલી છે તે લખી, ભાર લખો, આઈ પણ રકમમાં આપેલ છે એ લખો, અને IW આપણે ગોઈતા છે, જે IW એટલે I અને W નો ગુણાકાર કરી અને મેળવા અને એનો સરવાળો કર્યો. સિગ્મા W 100 અને સિગ્મા IW 21320. ત્યારબાદ સામાન્ય સૂચકાંકનું સૂત્ર IW રીતનું કે સિગ્મા IW છેદમાં સિગ્મા W, કોષ્ટકમાં જોઈને કિંમત મૂકી અને ભાંગાકાર કર્યો એટલે સામાન્ય સૂચકાંક આવશે 213.2, જેનું અર્થઘટન થશે 113.2% વધારો. દાખલા નંબર 5, એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક ગણો. કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટ બે રીતે દાખલો ગણવાનો છે. કુલ ખર્ચ એટલે કઈ રીત, IL ની રીત, IP ની બે ઓપ્શન આવે, તો કે અત્યારે રકમમાં Q0 આપેલા છે અને Q0 આપેલ હોય તો કુલ ખર્ચ એટલે IL ની રીતે દાખલો થશે, અને કૌટુંબિક બજેટ એટલે IW ની રીતે દાખલો થશે. વસ્તુ IP, એકમ IPA, અત્યારે એકમ IPA હોવા છતાં પણ આપણે કંઈ પણ ક્યાંય એકમમાં ફેરફાર કરશું નહીં, કેમ કે જથ્થો જ્યાં છે ત્યાં પાછળ શબ્દ નથી, અને બીજું એકમ જ્યાં IPA ત્યાં આગળ કોઈ અંક નથી, મતલબ આ એકમને લીધે જથ્થા ભાવ અને આ ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. જથ્થો એટલે Q, ભાવ એટલે P, ભાવ એટલે P. 2 વર્ષ છે, 2010 અને 2014. 2010 એટલે જૂનું વર્ષ એટલે 00, અને 2014 એટલે 9 વર્ષ એટલે 1. હવે એનો જવાબ જોઈએ. વસ્તુ Q0 P0 અને P1, આ પહેલી 4 કોલમ રકમમાં આપેલ છે એ પ્રમાણે આપણે લખવી, ત્યારબાદ IW ની રીત એટલે કે IP1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરીને આખી આ કોલમ મેળવી, એટલે જે મળશે એને આપણે આઈ કહેશું. ત્યારબાદ W મેળવવાના, હજી એકવાર રિપીટ કે કોઈ પણ કોલમ આડી અવળી હોય ચાલે પણ હોવી જોઈએ. આઈ પછી W મેળવવા પડે, P0 Q0, W સીધા ન આપ્યો હોય તો
આપણું સૂત્ર છે ડબલ્યુ નું, પી ઝીરો ક્યુ ઝીરો. પી ઝીરો અને ક્યુ ઝીરો નો ગુણાકાર કરવાથી ડબલ્યુ મળે, ત્યારબાદ આઈ ડબલ્યુ એટલે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરવાથી આઈ ડબલ્યુ મળે, અને એના ઉપરથી આપણે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવી શકીએ. હવે રહ્યું લાસ્ટ પેરની રીત, તો લાસ્ટ પેરમાં 1000 જોઈએ, તો પી વન ક્યુ ઝીરો ની કોલમ એટલે કે પી વન અને ક્યુ ઝીરો નો ગુણાકાર કરવાથી આ કોલમ મળશે, અને ત્યારબાદ પી ઝીરો ક્યુ ઝીરો પણ જોશે જે ડબલ્યુ નો જ સમાવેશ થઈ ગયો, એટલે પી ઝીરો ક્યુ ઝીરો ની અલગથી કોલમ આપવી પડે નહીં. એ પ્રમાણે આપણે આ કોષ્ટક તૈયાર કર્યું, ગુણાકાર કરી, ત્યારબાદ સરવાળા કર્યા આઈ ડબલ્યુ ના ટોટલ, સિગ્મા આઈ ડબલ્યુ, સિગ્મા પી વન ક્યુ ઝીરો અને સિગ્મા ડબલ્યુ અથવા સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો. ત્યારબાદ લાસ્ટ પેરના સૂચકાંક કુલ ખર્ચની રીતે જે આપણે કીધું એ મુજબ કે આઈએલ બરાબર સિગ્મા પી વન ક્યુ ઝીરો છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા 100 સૂત્ર મૂક્યું, અને સૂત્રમાં કિંમત મૂકી ઉપરથી કોલમ જોઈને 3917 ના છેદમાં 3021.5 ગુણ્યા 100 ભાગાકાર અને ગુણાકાર કર્યો એટલે આઈએલ ની રીતે આવશે જવાબ 129.64. ત્યારબાદ આપણે આ દાખલામાં કૌટુંબિક અંદાજપત્રની રીતે કીધું છે એટલે એ સૂત્ર મૂક્યું સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ, કોષ્ટકમાંથી કિંમત જોઈને મૂકી અને ભાગાકાર કર્યો એટલે 129.64 બરાબર. એટલે કે આ દાખલામાં કુલ ખર્ચ એટલે કે આઈએલ અને કૌટુંબિક બજેટની રીતનો હંમેશા સૂચકાંક કેવો રહેશે, એક સમાન, જેનો ગુણધર્મ છે. ઉદાહરણ 17, 18, 19, 20 જે સ્વાધ્યાય 1.4 આપણે જોયું તે મુજબ જ છે. આ ચાર ઉદાહરણ જાતે ગણવાનો પ્રયત્ન કરવો. અહીં સ્વાધ્યાય 1.4 ના 1-5 દાખલા પૂર્ણ થાય. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.